મારું નામ દિનેશ બહેલ છે અને અંજન મંડળમાં હું ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું. અંજન મંડળ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા જે છે એના દ્વારા 25 વર્ષથી એક બ્લાઇન્ડ મેન કાર રેલીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 26મું એડિશન છે અને આ રેલી જે છે એ સ્પીડ રેલી નથી કે તમે કાર હંકારી ફાસ્ટ હંકારી અને તમે પહોંચી ગયા. આ કંઈક યુનિક રેલી છે, એડવેન્ચર છે, ફન છે. અમે લોકો લગભગ દર વર્ષે 75 થી 100 કાર પાર્ટિસિપેટ થાય છે. 60 થી 70 કિલોમીટરનું રૂટ તૈયાર કરવામાં આવે અમદાવાદ અને અમદાવાદની બહાર આઉટસ્કર્ટ્સ ઓફ અમદાવાદ. આ રૂટ કોઈને ખ્યાલ નથી હોતો. આખું વર્ષ આપણે જે બાળક જોઈ નથી શકતા, જે લોકો જોઈ નથી શકતા, એમને રસ્તો ક્રોસ કરાવડાઈએ, એમના માટે વાંચીએ, એમના માટે લખીએ. પણ આ એક દિવસ એવો હોય છે કે જે બાળકો જોઈ નથી શકતા એ આપણને ગાઈડ કરે છે, એ આપણા નેવિગેટર બને છે. જે કારનું ડ્રાઈવર હોય છે એની બાજુમાં એક સીટ ખાલી રાખવામાં આવે છે. સવારમાં જ્યારે આ કાર ફ્લેગ ઓફ થાય છે, આ રૂટ જે હોય છે એ જે બાળકો જોઈ નથી શકતા એમની જે ભાષા આવે છે બ્રેલ, એમાં તૈયાર કરવામાં આવે છે. અને કાર ફ્લેગ ઓફ થાય ત્યારે એ રૂટ એ ભાઈને આપવામાં આવે છે. એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ જે પર્સન છે, જે નેત્રહીન બાળક છે, એ વાંચે છે અને ડ્રાઈવરને ગાઈડ કરે છે. આમાં આખા રૂટ દરમિયાન 10 માર્શલ પોઈન્ટ્સ હોય છે જ્યાં આપણને જઈને રજીસ્ટર કરાવવું પડે. તમે વહેલા પહોંચો તો માર્ક્સ કપાય, મોડા પહોંચો તો માર્ક્સ કપાય. એટલે તમારે ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ બધું મેન્ટેન કરવું પડે. અને આ વખતે આપણા જે અમદાવાદ શહેરના કમિશનર ઓફ પોલીસ મિસ્ટર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, એ આવી રહ્યા છે એઝ અ ચીફ ગેસ્ટ. ફર્સ્ટ કાર એ લોકો ફ્લેગ કરવાના છે. કોઝ માટે એમણે સપોર્ટ કર્યું છે. દાનવ ફાઉન્ડેશન જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે કામ કરે છે એ કોઝને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે. આવા 75 થી 100 કાર પાર્ટિસિપેટ કરવાની છે. તો અમદાવાદની જનતાને વિનંતી છે કે આપ આવો અને આ રેલીને પાર્ટિસિપેટ કરો. આ રેલી દ્વારા આપણે એક સંકલિત સમાજનું સમાજ બનાવીએ છીએ કે દિવ્યાંગ બાળકો છે એ પણ આપણા સમાજનું ભાગ છે. એ હેતુથી અમે એ લોકોની જોડે આ કાર રેલી કરીએ છીએ. આ કાર રેલી દ્વારા સમાજના લોકોને ખબર પડે કે દિવ્યાંગ બાળકમાં શું સ્કિલ છે. બરોબર, સંકલિત સમાજ કે આપણે બધી જગ્યાએ એમને જોડે લઈને ચાલીએ. એ લોકો ભણી શકે છે, પ્રોફેસર્સ બને છે, ટીચર્સ બને છે, બેંકમાં કામ કરી રહ્યા છે, MBA કરે છે, કોલ સેન્ટર્સમાં જઈ રહ્યા છે. એક અમારો દિવ્યાંગ ભાઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જોબ કરી રહ્યો છે. હમણાં એક દિવ્યાંગ ભાઈને જે ટેક મહિન્દ્રા છે એમાં જોબ મળી છે. તો આ લોકોમાં સ્કિલ્સ છે, એમની સ્કિલ્સ બહાર લાવવાની છે. ખાલી આપણે એમને ગાઈડ કરીએ કે આપણે એમના માટે કંઈ કરીએ એવું નથી, એ પણ સમાજ માટે કંઈ કરી શકે છે. એ હેતુથી આ કાર રેલીનું આયોજન કરવામાં આવે છે.